तो नीट પરીક્ષાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે એનએટી એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને હટાવી દીધા છે, જ્યારે તેમની જગ્યાએ પ્રદીપસિંહ ખરોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। પ્રદીપસિંહ ખરોલા કર્ણાટક કેડરના 1985ના બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે। ખરોલા ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સીએમડી છે। તો 1 મે 2024ના રોજ તેમને સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષોના વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો। તો આ સાથે શિક્ષણ મંત્રાલયે નીટ યુજી પરીક્ષા કૌભાંડની તપાસ હવે સીબીઆઈને સોંપી દીધી છે। સાથે અનિયમિતતા રોકવા અને એનએટીએ પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે 7 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત કરી છે। ઇસરોના પૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના પૂર્વ ડિરેક્ટર કે રાધાકૃષ્ણન તેના ચીફ છે। તો આ સમિતિ 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને તપાસ રિપોર્ટ સોંપશે। તો નીટ યુજીની પરીક્ષા આજે ફરી થશે। ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 વિદ્યાર્થીઓની રીટેસ્ટ લેવામાં આવશે। તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે રીટેસ્ટ લેવામાં આવશે। પ્રવેશ પરીક્ષાનો સમય બપોરે 2 વાગ્યાથી 5:20 સુધીનો રહેશે। વિદ્યાર્થીઓએ 1:30 વાગ્યા સુધીમાં પહોંચવું પડશે પરીક્ષા કેન્દ્ર પર। સુરતમાં એક વિદ્યાર્થી ફરીથી આપશે પરીક્ષા। મહત્વનું છે કે નીટ યુજીની પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં અસંતોષ હતો અને અનેક કારણોથી વિદ્યાર્થીઓએ ગ્રેસ માર્ક્સ આપવાના આવતા પરિણામ ઊંચું ગયું હતું અને વિદ્યાર્થીઓને અન્યાય થયાની લાગણી હતી અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો। સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં ગ્રેસ માર્ક્સ રદ કરવામાં આવ્યા અને જેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તેમને ફરીથી પરીક્ષા આપવાનો અથવા તો ગ્રેસ માર્ક્સ વિના પરિણામ આપવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા।